ચેતનમાં આગળનો ટોપિક એના વિશે વાત કરી લઈએ તો આમાં આપણે જોવાનું છે શેર ફેર બદલી અંગે સેક્રેટરીની કયા પ્રકારની ફરજ હોય છે અને સેક્રેટરીને કયા કયા પ્રકારના કામ કાર્ય કરવાના એના વિશે માહિતી મેળવીએ તો સૌ પ્રથમ તો સેક્રેટરી જ્યારે પોતાની પાસે જે આવેલા ફોર્મ છે કયા ફોર્મ તો કે શેર ફેર બદલી અંગેના જે ફોર્મ આવેલા છે એ ફોર્મની સંપૂર્ણ ચકાસણી સેક્રેટરીએ કરવાની હોય નામથી માંડીને અન્યના કોઈ પણ વ્યક્તિના તરફેણમાં જતા કર્યા હોય એ સંપૂર્ણ કાયદાકીય નીતિ નિયમ અનુસાર એ ફોર્મની ચકાસણી કરે છે ત્યાર પછી એમાં સ્ટેમ્પ ડ્યુટી છે કે નહીં સ્ટેમ્પ ભરેલો છે કે નહીં નિયમન પત્રની જોગવાઈ અનુસાર અને સાથે સાથે ફી પણ ભરવાની હોય તો એની પણ સેક્રેટરીએ ચકાસણી કરવી પડે સાથે સાથે એ ફોર્મમાં સાક્ષીની સહી આપણે જોઈએ છીએ કે કાયદાકીય નિયમન પત્રની જોગવાઈ અનુસાર બે સાક્ષીની સહી હોવી જોઈએ તો એ સાક્ષીની સહી છે કે નહીં એ પણ સેક્રેટરીએ એમાં ફોર્મમાં ચકાસણી કરવાની હોય ત્યાર પછી સંપૂર્ણ રીતે ફોર્મની ચકાસણી કર્યા બાદ શેર ફેર બદલી અંગેની જે પહોંચ છે એ પહોંચ સંચાલક મંડળમાં રજૂ કરવાની ઠરાવ પાસ કરવાનો અને ત્યાર પછી જે રજિસ્ટર હોય એમાં દરેક શેર ફેર બદલી કરનાર શેર હોલ્ડરની જે કાયદાકીય રીતે નોંધણી કરવાનું પણ મહત્વનું કાર્ય છે એ સેક્રેટરીએ કરવાનું હોય ત્યાર પછી નોટિસ તૈયાર કરવાનું કાર્ય નોટિસ દ્વારા જે તે શેર હોલ્ડરોને ફેર બદલી અંગેની જાણ કરવામાં આવે છે ત્યાર પછી નવા શેર પ્રમાણપત્ર આપવાની કામગીરી જે આંશિક રીતે શેર ફેરબદલી કરી હોય કે પછી સંપૂર્ણ રીતે હોય કે કાયદાકીય હોય કે પછી સ્વૈચ્છિક શેરની ફેરબદલી હોય તો એ તમામ જે મંજૂર થયેલા શેર હોલ્ડરોને શું કરવામાં આવે છે નવા શેર પ્રમાણપત્ર તૈયાર કરીને એને આપવાનું કાર્ય સેક્રેટરીએ કરવાનું હોય તો વિદ્યાર્થીની કે બહેનો આજે સેક્રેટરીની શેર ફેરબદલી અંગેની જે કામગીરી છે એ કામગીરી તમારે યાદ રાખી લેવાની હવે થોડીક મહત્વની બાબતો એમાં જ આગળ જોઈએ છે કે આ જે બાબતો છે એ સંપૂર્ણ રીતે નિયમન પત્રની જોગવાઈનું પાલન થયું હોવું જોઈએ સેક્રેટરી દ્વારા જ આ સંપૂર્ણ રીતે નિયમન પત્રની જોગવાઈનું પાલન થયું છે કે નહીં તો એ સંપૂર્ણ માહિતી મેળવી ચકાસણી કરી અને આ જે ફેરબદલી અંગેની જે કાર્યવાહી છે એ સેક્રેટરી દ્વારા પૂર્ણ કરવામાં આવે છે હવે આગળ જોઈએ છે આગળનો ટોપિક છે કાયદાકીય
કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે એમાં જોઈએ સૌપ્રથમ તો વસિયત નામું જ્યારે શેર હોલ્ડર હોય જે વારસદાર ને નામે કરવા જોઈએ છે તો એ વસિયત નામું ન કર્યું હોય તો પણ કાયદાકીય હસ્તાંતરણ થઈ શકે છે ત્યાર પછી જોગવાઈ અનુસાર શેર હોલ્ડર નાદાર જાહેર થાય તો પણ કાયદાકીય હસ્તાંતરણ થાય છે ત્યાર પછી અસ્થિર મગજનો જાહેર થાય એવા સંજોગોમાં પણ કાયદાકીય હસ્તાંતરણ થાય છે અને એક વ્યક્તિ હોય તો આવા સંજોગોમાં જો એ એકલવારી વ્યક્તિનો મૃત્યુ થાય તો એના એની પાછળથી કોઈ પણ પ્રકારના કોઈ વારસદાર કે સભ્ય ન હોય તો આવા સંજોગોમાં પણ કાયદાકીય રીતે શેરનું હસ્તાંતરણ કરવામાં આવે છે તો આ રીતે આ સંપૂર્ણ જોગવાઈ અનુસાર શેરનું હસ્તાંતરણ ફરી વાર તમને કહું છું જાણ કરું છું કે હસ્તાંતરણ એટલે અન્યના તરફેણમાં આંશિક રીતે અથવા તો સંપૂર્ણ રીતે શેરની ફેર અને શેરની ફેર બદલી દ્વારા આપોઆપ જે માલિકી પણ છે એમાં ફેર બદલી થઈ શકે છે તો આ રીતે આ જે કાયદાકીય હસ્તાંતરણ ફરજિયાત હસ્તાંતરણ સંપૂર્ણ અને આંશિક સેક્રેટરીના એ અંગે જે કાર્ય છે અથવા ફરજો છે એ તમામ તમારે તૈયાર કરી લેવાનું વિદ્યાર્થી મિત્રો આગળ જે સ્વૈચ્છિક હસ્તાંતરણ અને કાયદાકીય હસ્તાંતરણ તો આ તફાવત પુસ્તકમાં પાઠ્યપુસ્તકમાં આપવામાં આવ્યો છે આ તફાવતમાં આ જ જે મુદ્દા આપવામાં આવ્યા છે સંપૂર્ણ રીતે તફાવત છે એ તૈયાર કરી લેજો મોટા ભાગે 4 માર્ક્સમાં આ તફાવત પણ પૂછાય છે તો આ રીતે આ જે ચેપ્ટર છે આજે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ આમાં અગાઉ મેં તમને મોટા પ્રશ્ન જે છે વિસ્તારથી આપેલા પ્રશ્ન છે એ પ્રશ્ન તમને આપી દીધા છે તૈયાર કરી લીધા હશે હવે વિકલ્પ લક્ષી સ્વાધ્યાયના પ્રશ્નો અને એક વાક્યના જે પ્રશ્ન છે એ બાકી નોટબુકમાં તમારે તૈયાર કરી લેવાનું હવે પછી આગલા વિડીયોમાં આપણે સીસીમાં બીજું